વડોદરા આરોપી કિશન માથા અને સોલંકીને આજે અદાલત સમક્ષ રજૂ કરવાની ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવતા ન્યાયાધીશે બંને આરોપીને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપીઓ સામે કલમ ત્રણસો છોતેર ડી નો ઉમેરો કરવા માટેની રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો ન્યાયાધીશે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હોય આરોપીને તમારે કંઈક કહેવું છે તેમ પૂછતા એક આરોપી અમે બધું માની લીધું છે અને અમે માફી પણ માંગી લીધી છે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલતોએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી નવલખી સામૂહિક દુષ્કર્મ કેસની માહિતી આપી હતી જેમાં પોલીસ કમિશનર અનુપમ સિંહે જણાવ્યું હતું કે આજે બંને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરી આજે બંને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે ત્યારબાદ નવલખી મેદાનમાં વિડીયોગ્રાફી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે રિમાન્ડ અરજીની સુનવાણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈ હાજર રહ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે એટલે એમને હથકડી પહેરાવવાની મંજૂરી આપવામાં આવે ન્યાયાધીશે હથકડી પહેરાવાની અરજી પણ મંજૂર કરી હતી જ્યારે એસીપી ડી એસ ચૌહાણે રજૂઆત કરી હતી કે આરોપીઓએ સગીરાના મોમાં ડૂચો મારી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું છે ત્યારે ઊંડાણપૂર્વકની તપાસ માટે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઈએ ન્યાયાધીશે બંને આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગેંગરેપના આરોપીને આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા બંને આરોપીઓ સામે કલમ ત્રણસો છત્તેર ડી એનો ઉમેરો કરવા માટેનો રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકારના ઓડિયન્સ મુજબ આરોપી સામે આ કલમનો ઉમેરો કરવા માટેનો રિપોર્ટ આપવામાં આવ્યો છે અશ્મિતા પટેલ સાથે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ વડોદરા